ભાઈ પ્રજાપતિ છે હું અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રનું આ અમારું જે વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન છે એનો એક ભાગ છે અમારા ઇસરોની અંદર જે ડિફરન્ટ પ્રકારના જે અમારા સેન્ટર છે એમનું સ્પેસ એપ્લિક સેન્ટર છે એ વિવિધ પ્રકારના ઉપગ્રહો મૂકે છે આ એક ઉપગ્રહ જે છે એ ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ ગતિ કરે છે એને પોલાર સેટેલાઇટ કહેવામાં આવે છે એનું નામ છે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ એ અમારા જે પોલાર સેટેલાઇટ લોન્ચ વિકલ છે એની મદદથી અમે એને લોન્ચિંગ કરી છે એના મદદથી જે ફોટોગ્રાફ્સ લઈને એનાલિસિસ કરીને ડિફરન્ટ પ્રકારના રિસોર્સિસ જે આપણને ખબર પડે છે બીજી વસ્તુ છે જે કે અમારા જે સેટેલાઇટ છે એ પૃથ્વીની સાથે ગતિ કરે છે એને જીઓસિંક્રોનસ સેટેલાઇટ કહેવામાં આવે છે એ માટે એને 36,000 કિલોમીટર ઊંચાઈ પર મૂકવામાં આવે છે અને 36,000 કિલોમીટર જેને કહેવાય છે જીઓસિંક્રોનસ ઓર્બિટ કહેવામાં આવે છે એનું નામ છે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ એનાથી અમે વિડિયો ટેલિકાસ્ટ કરી શકીએ છીએ એનાથી અમે ટીવી ટેલિકાસ્ટ કરી શકીએ ઇન્ટરનેટનું જે છે ટેસ્ટ કરી શકીએ એ ઉપરાંત અમે અહીંયા મૂન મિશન માર્સ મિશનના વિવિધ પ્રકારના મોડલ્સ સેટેલાઇટના મોડલ્સ એના એપ્લિકેશન્સ એમાં જે મટીરિયલ વપરાય છે એ પણ વિવિધ પ્રકારના મટીરિયલ અમે અહીંયા મૂકેલા છે તો તમે એની પણ તમે માહિતી તમને મળી શકશે એ ઉપરાંત અમે ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમિશન બતાવેલું છે જે માછીમારના લોકોને આપવામાં આવે છે અને એની ટ્રાન્સમિશનથી એને ડિફરન્ટ પ્રકારની જે જરૂરિયાત હોય આગ લાગી હોય દવાની જરૂર હોય પોતે ડૂબી જતા હોય એમની પર કોઈ એટેક કરતું હોય આ વિવિધ પ્રકારની માહિતી અમે મળી શકે એ ઉપરાંત અમારું ટેલિકોમ્યુનિકેશન માટે અમારા જે ટેલિમેડિસિન ટેલિએજ્યુકેશન વિવિધ પ્રકારના અમારા પ્રયોગો છે એ પણ સફળ રીતે થયેલા છે અત્યારે ત્યાં જે માર્સ મિશન જે છે માર્સ મિશનની પણ વિવિધ માહિતી તમને મળશે અહીંયાથી એ જ ઉપરાંત એની અંદર જે કેમેરા એક્ઝેક્ટલી જે કેમેરા વપરાયા છે એનું પણ અમે અહીંયા પ્રદર્શિત કર્યા છે તો એ આ અમારી જે ટેકનોલોજી છે ડૉક્ટર વિક્રમ સારાભાઈનું વિઝન જે છે કે અનટુ ધી લાસ્ટ પર્સન અમારી ટેકનોલોજી કઈ રીતે ઉપયોગમાં લાગે છે અને એ માટેની અમારી જે આ અથાક પ્રયત્ન છે મને એક આ ભાગ છે તો આ પ્રદર્શનમાં આ પ્રકારની તમને માહિતી મળી શકે છે ધન્યવાદ આ થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા છે આ એક કેમેરા છે જે માર્સ મિશનમાં મૂક્યો છે અને આ કેમેરાનું વર્કિંગ મોડલ છે એટલે જ્યારે બી કેમેરાઝ બનાવીએ તો એક પહેલા વર્કિંગ મોડલ બનાવીએ છીએ તાકી એની બધી ફંક્શનાલિટી ટેસ્ટ કરી જોઈએ અને એના પછી આપણે ફ્લાઇટનું મોડલ બનાવીએ છીએ એટલે એમાં જે 3 કેમેરાઝ છે જે સેકે ડેવલપ કર્યા છે એમાંનો એક કેમેરા છે થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા એના પછી આપણે માર્સ કલર કેમેરા છે જેની ઇમેજીસ તમે જોવો જ છો કે ફેસબુક પર આવે છે ટ્વિટર પર આવે છે તો એ બધો માર્સ કલર કેમેરા છે એ બી અહીંયા ડિસ્પ્લેમાં મૂક્યો છે અને મિથેન સેન્સર ફોર માર્સ છે જે 3rd SAC નું ડેવલપ કેમેરા છે આ બધા જ કેમેરા 9 કિલોની અંદર બનાવેલા છે અને એ અત્યારે ખૂબ જ સરસ પિક્ચરો મોકલે છે માર્સ ઓર્બિટ माई नेम इज़ दीपक कुमार सिंह आई एम वर्किंग इन स्पेस एप्लीकेशन सेंटर अहमदाबाद इसरो के पास ऑपरेटिंग 2 लॉन्च व्हीकल हैं पहला PSLV दूसरा GSLV PSLV में 4 स्टेजेस हैं फर्स्ट वन इज सॉलिड उसके बाद लिक्विड फिर सॉलिड फिर लिक्विड जहाँ तक GSLV मार्क 2 की बात है उसमें 3 स्टेजेस हैं फर्स्ट वन इज सॉलिड उसके बाद लिक्विड उसके बाद क्रायो लेकिन GSLV में जो अपना सॉलिड स्टेज है जो फर्स्ट स्टेज है उसमें 4 और भी लिक्विड इंजन है दैट इज़ L40 उसके बाद अभी हम एक नया लॉन्च व्हीकल डेवलप कर रहे हैं दैट इज़ GSLV Mark 3 GSLV Mark 3 में जो हमारा बेस है दैट इज़ S200 एंड उसके बगल में जो 2 लिक्विड इंजन दैट इज L110 इसका रीज़न ये है क्योंकि हम अपने पेलोड कैपेसिटी बढ़ाना चाहते हैं इस तरह से हम कह सकते हैं कि हमारे पास अभी ऑपरेशनल लॉन्च व्हीकल GSLV एंड GSLV Mark 2 एंड PSLV है एंड बहुत ही जल्द हम GSLV Mark 3 को भी ऑपरेशनल में लाने वाले हैं थैंक यू पेनिट्रेटिंग रडार है जो जमीन के नीचे जो लैंडमाइंस छुपी हैं या फिर पाइप्स छुपी हैं उन सबको ढूंढने के लिए यूज किया जाता है इसको तो इसको जब हम उस पर मूव करते हैं जमीन पे
तो उसके नीचे जैसे पाइप्स दबी हैं तो किस डेप्थ पे दबी हैं वो सब पता चल जाएगा हमको, तो उसके लिए हम यूज़ करते हैं। इसके लिए हमें खोदना नहीं पड़ेगा, तो हम बिना खोदे पता चल जाए कि नीचे पाइप है। तो जब हम उसके जैसे लैंड माइंस हैं, हम जब टैंक ऊपर मूव करते हैं तो पता चल जाएगा कि यहाँ पर टैंक माइन है, तो हम उसके ऊपर से अवॉइड करके चल लेंगे उसको। तो ये उस चीज़ के लिए यूज़ किया जाए।